गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे प्रकरण 6 बजार मार्केट पार्ट एनो भाग 9 लईए छे, छेल्लो छे आ भाग। अहीं पार्ट पूरो थाय छे। गया सेशनमां आपणे अल्पस्तक इजारो एना विशे चर्चा करेली, एना लक्षणो आपणे लगभग चारेक जोई गईला, ना बे ज लगभग जोईला अने व्याख्या जोईली। અલ્પસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે। આ વ્યાખ્યા અમે તમને શીખવેલી, કોણે આપી છે આ વ્યાખ્યા? પ્રોફેસર સ્ટેગલર અને પ્રોફેસર બોમલે કહી આપી। તો અલ્પસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે બજારની કિંમતને અસર પહોંચાડી શકે। આપણે અલ્પસ્તક ઇજારાના લક્ષણો જોયેલા। પહેલું, અલ્પ એટલે કે થોડા વેચનારાના અસંખ્ય ખરીદનારા, બરાબર। બીજું, સમાન ગુણી કે નજીકની અવેજીની વસ્તુ। હવે ત્રીજું આપણે લઈએ લક્ષણ અલ્પસ્તક ઇજારાનું, તો પેઢીઓનો પ્રવેશ। અલ્પસ્તક ઇજારાની અંદર પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે। જો બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓ માટે પ્રવેશ મુક્ત હોય છે। જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય છે ત્યાં નવી પેઢીઓ પ્રવેશ પ્રતિબંધિત હોય છે, બરાબર। કે ક્રૂડ ઓઇલ વેચનાર પેટ્રોલ પંપ તો એમને એમ આપણે ખોલી શકતા નથી, બરાબર। સરકારની પરમિશન લઈને એ આપણે એને ખોલી શકીએ, બરાબર। તો એને આપણે પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારાનું ઉદાહરણ, અને મુક્ત તો કે ભાઈ ચા વેચનાર, તો આપણે એજન્સી લઈને આપણે દુકાન ખોલીને પ્રવેશ કરી શકીએ છીએ। તો આમ પેઢીઓનો પ્રવેશ એનું ત્રીજું લક્ષણ બને છે અલ્પસ્તક ઇજારાનું। આગળ લઈએ વેચાણ ખર્ચ। વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ। આગળ બી આવી ગયું અને એક માર્કના પ્રશ્નમાં પૂછાય। વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતોની છૂટછાટો, ઇનામો, ભેટ સોગાદ, એ સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ, બરાબર, એનો સમાવેશ થાય છે વેચાણ ખર્ચમાં। અલ્પસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ તીવ્ર પ્રકારની હોવાથી આ વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે કે ભાઈ જાહેરાત આપવી પડે ને કે ભાઈ મારી વસ્તુ બહુ સારી છે, અમારી કંપનીની વસ્તુ સારી છે, બરાબર। તો આ ઉત્પાદક અને વેપારીઓ મર્યાદિત સંખ્યા વચ્ચે પણ હરીફાઈ થતી હોય છે, અને એના કારણે ઉત્પાદક કે વેપારીઓ ખરીદનારા એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે આ વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે, બરાબર। મોટા ક્રિકેટરોને લઈને, હીરો હિરોઈનને લઈને જાહેરાત આપે છે ને ગ્રાહકોને આકર્ષવા માટે। તો વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી બને છે। દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો, વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે। તો વેચાણ ખર્ચ એ અતિ ઉપયોગી લક્ષણ અલ્પસ્તક ઇજારાનું છે। આગળ આપણે લઈએ પરસ્પર અવલંબન, બરાબર। પરસ્પર અવલંબન અલ્પસ્તક ઇજારાના બજારની અંદર ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં એટલે કે જૂજ હોય છે, બરાબર। અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી રાખે છે, એટલે એને પરસ્પર અવલંબન તરીકે ઓળખાવીશું કે એકબીજાના ધંધાની અહીંયા એ લોકો માહિતી રાખે છે। તો તેને આપણે કે અલ્પસ્તક ઇજારા બજારમાં વેચનારની સંખ્યા એકદમ ખૂબ ઓછી એટલે કે જૂજ હોવાથી તેમના હરીફ શું કરે છે,
એ કઈ જાહેરાત આપવાના છે કે વેચાણ ખર્ચ શું કરવાના છે એ બધી માહિતી રાખે છે, તે સંદર્ભમાં એ નિર્ણયો લે છે. અને પેઢીઓના આવા વર્તનને આપણે પરસ્પર અવલંબન અથવા પરસ્પર અવલંબન તરીકે ઓળખાવીશું. તો અહીંયા એ લોકો ચાપતી નજર રાખે એ લોકો બીજા હરીફો પર, અને પેઢી કઈ શું કઈ ગુણવત્તાના સંદર્ભમાં નિર્ણયો લે છે અને કયા નીતિ નિયમો બહાર પાડે છે એ હરીફોની વર્તણૂક ઉપર અથવા બીજી રીતે એ લોકો અવલંબિત એટલે કે આધાર રાખે છે. આગળ લઈએ છઠ્ઠું, કિંમત ચુસ્તતા. એટલે કે કિંમત ચુસ્તતાની અંદર આકૃતિમાં ખાંચાવાળી માંગ રેખા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સી સેક્શનની અંદર પૂછાય છે કે ખાંચાવાળી માંગ રેખા એટલે કે કિંમત ચુસ્તતા આકૃતિ દોરીને સમજાવો. તો અહીંયા તમે જુઓ, તો પહેલાં હું તમને આકૃતિ પછી સમજાવીશ, પહેલાં હું તમને સમજાવી જાઉં કે અલ્પહસ્તક ઇજારાનું આ મહત્વનું લક્ષણ છે. કેમ કે અલ્પ પેઢી હોય, સંખ્યા અલ્પ હોય, અને પેઢીઓ પરસ્પર અવલંબી હોય એટલે કે એકબીજા ઉપર, આગળ હું તમને કહે કે આગલું લક્ષણ આશ્રિત હોય એકબીજા ઉપર, તો જેના કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બને તો પેઢીની વસ્તુની માંગમાં વધારો થશે. એટલે કે ગ્રાહકો આપણે માંગના નિયમ અનુસાર ચીજ વસ્તુ સસ્તી થશે ત્યાં જશે, તો તેથી હરીફ પેઢીઓ પણ પેઢીઓની માંગમાં ઘટાડો થશે જો એના ભાવો એની ઘટાડે. તો જો હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય તો તેઓએ પણ ફરજિયાત કિંમત ઘટાડો અપનાવવો પડે છે. અને આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે જ્યાંથી વસ્તુ કિંમતનો ઘટાડો શક્ય બનતો નથી, અને બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો વસ્તુની માંગ ઘટશે, જેથી લાભ હરીફ પેઢીને થશે. તામ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે પરંતુ કિંમત વધારાને અનુસરતી નથી. કેમ કે કિંમત વધારશે તો માંગ ઓછી થઈ જશે. તો આમ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ એટલે કે ચુસ્ત બને છે. એટલે આ પરિસ્થિતિને કારણે વસ્તુની માંગ રેખા ખાંચાવાળી એટલે કે ચુસ્ત બને છે. આપણે આકૃતિમાં લઈએ તો અહીંયા તમે જુઓ તો ઓ એક્સ ધરી ઉપર વસ્તુની માંગ દર્શાવવામાં આવી છે અને ઓ વાય ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. હવે તમે જુઓ તો જે ડી ડી માંગ રેખા છે એ વસ્તુની માંગ કોઈ એક જગ્યાએ વસ્તુની કિંમત એક સ્તરે જડ થાય છે. અહીંયા તમે જુઓ તો અહીંયા જડ થાય છે, ખાંચો જે પડે છે, જે ટપકું આપેલું છે ત્યાં જડ થાય છે, અને પછી માંગ રેખા નીચે તરફ જાય છે, બરાબર, એનું ઢાળ. પરંતુ એ ધરીની નીચે જતું નથી, કેમ કે એનાથી નીચે એ ડી માંગ રેખા નીચે જાય તો કિંમત માંગમાં ફેરફાર અને માંગ અનપેક્સ બને અને ખોટ આવે. તો આમ વસ્તુની કિંમત એક સ્તરે જડ એટલે કે ચુસ્તતા હાંસલ કરે છે અને પછી માંગ રેખા ખાંચાવાળી બને છે. તો કોઈ એક સ્તરે વસ્તુની કિંમત જડ ચુસ્ત બને છે. અહીંયા જે ખાંચો બતાવેલો છે, બરાબર, ત્યાં એ ચુસ્ત બને છે. પછી વસ્તુની કિંમત માંગ રેખા નીચે જાય છે, મૂલ્ય અનપેક્સ બને છે, કેમ કે કિંમત કરતાં માંગમાં ફેરફાર ઓછો છે. તો અહીંયા હું તમને સમજાવી ગઈ તેમ કે વસ્તુની માંગ ઘટે કિંમત વધે તો આ બાબત પેઢીઓ અનુસરતા નથી. કિંમત ઘટાડાને અનુસરે છે પણ કિંમત વધારાને અનુસરતા નથી. તો આ પરિસ્થિતિને કારણે બજારમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, બરાબર. તમારે એમસીક્યુ અને એક એક માર્કના જે પ્રશ્નો છે એ ક્લાસવર્કમાં લખવાના છે,
અને આ પારિભાષિક શબ્દ છે પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, બરાબર, ઉત્પાદન પ્રક્રિયા, બજાર, કિંમત સ્વીકારનાર, કિંમત નક્કી કરનાર, અસામાન્ય નફો, કિંમત ભેદભાવ, વેચાણ ખર્ચ, પરસ્પરાવલંબન, કિંમત ચુસ્તતા, ઉત્પાદન સાધનોની ગતિશીલતા, પેઢી, ઉદ્યોગ, આ બધી વ્યાખ્યાઓ પૂછાય, તમારે લખવાની છે. કિંમત ચુસ્તતા હમણાં સમજાવી ગઈ, ફરી એકવાર કહી દઉં કે બજારમાં વસ્તુની કિંમત જ્યારે કોઈક સ્તરે સ્થિર એટલે કે જડ બને ત્યારે તેવી સ્થિતિ કિંમતને, તેવી સ્થિર કિંમતને કિંમત ચુસ્તતા કહીશું, બરાબર. ત્યાં ખાંચાવાળી માંગરેખા આવે છે. અહીંયા પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.